જય જય શ્રી રામ. જય શ્રી રામ. ઘણા વર્ષોની તપસ્યા પછી આપ સૌ જાણો છો કે ભગવાને ત્રેતા યુગમાં 14 વર્ષનો વનવાસ ભગવાનને મળ્યો હતો, પણ એ જ ભગવાન રામચંદ્ર ભગવાન આખા વિશ્વના કરતા હળતા ધરતા છે. એમના જન્મભૂમિ માટે 500 ને એથી પણ વધારે વર્ષોથી આજે જે ઐતિહાસિક ચુકાદો જે થોડા સમય પહેલા આવ્યો હતો અને આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આજે જે અયોધ્યામાં રામ ભગવાનની શિલાપૂજન મંદિર નિર્માણ માટે થઈ રહ્યું છે, તો બહુ જ ગૌરવની વાત છે. ઘણા બધા કારસેવકો કહીએ આ મંદિર માટે ઘણા બધા સનાતન ધર્મના હિન્દુ ધર્મના લોકોએ ખૂબ બલિદાન આપ્યું છે. આનાથી વિશેષ કોઈ મોટો ઉત્સવ અમારા માટે હોતો નથી. હવે કદાચ ભગવાન અમારું મૃત્યુ પણ આપી દે તો પણ અમને કોઈ વાંધો નથી, કારણ કે ભગવાન રામ એ સૌનો આત્મા છે, આત્મા સો પરમાત્મા. અને એવી આજે ગૌરવની વાત છે, ભગવાન રાજા રણછોડની અસીમ કૃપા થઈ લોકડાઉનમાં બધા લોકો ખૂબ દુઃખી હતા, ખૂબ વ્યથિત હતા, પણ આજે જે ભગવાનનું જે ઐતિહાસિક મંદિર જે બનવા જોઈએ, ભવ્યાતિ ભવ્ય દિવ્યાતિ દિવ્ય, તો અમે બધા ખૂબ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આજે ભગવાન રાજા રણછોડના સાનિધ્યમાં ભગવાનનું મંદિર બંધ છે, પણ ધજા અમારી ભગવાન સ્વીકારશે એટલે અમને ખૂબ આનંદ થયો છે. આજે આ મનોકામના મારી તમામ હિન્દુની ભારતવાસીની પૂર્ણ થઈ છે, ત્યારે રણછોડજીને ધજા, લક્ષ્મીજીને ધજા, અને અમે ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની મહાઆરતીનું પણ આયોજન કર્યું છે. જય સિયારામ, ભારત માતા કી જય, વંદે માતરમ.